કેમ છો બાળકો, મજામાં ને? આજે આપણે એક વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે ચતુર પોપટ. એક શેઠે પોપટ પાડ્યો હતો, તેને પાંજરામાં પૂર્યો હતો. પોપટ તો ભારે હોશિયાર હતો, તે માણસની જેમ જ બોલી શકતો. એક દિવસ શેઠજીને બહાર જતા જોઈ પોપટ બોલ્યો, શેઠજી, રોજ સવારે તમે ક્યાં જાઓ છો? શેઠે કહ્યું, આપણા ગામમાં એક સંત આવ્યા છે, હું તેમની સાથે સત્સંગ કરવા જાઉં છું. તો પોપટે કહ્યું, શેઠજી, તમે એ સંતને મારા વતી એક પ્રશ્ન પૂછજો ને, કે આ કેદમાંથી મારો છુટકારો ક્યારે થશે? શેઠજીએ કહ્યું, સારું, ભલે પૂછી જોઈશ, પણ હું તને ક્યારેય છોડવાનો નથી. શેઠ તો પછી ચાલતા ચાલતા સંતની જગ્યાએ આવી પહોંચ્યા. સંતને પ્રણામ કર્યા અને સંત સાથે થોડો સત્સંગ કર્યો. પછી શેઠે સંતને પ્રશ્ન કર્યો, મહારાજ, મારા ઘરે પિંજરામાં એક પોપટ પૂર્યો છે, આપને એના એક પ્રશ્નનો જવાબ જણાવશો? તેની પિંજરામાંથી મુક્તિ ક્યારે થશે? શેઠનો આવો સવાલ સાંભળતા જ સંત તો બેહોશ થઈને ઢળી પડ્યા. અરે રે, આ સંતને શું થયું? ભાન થઈ ગયા અને ઘણા પ્રયત્નો કરવા છતાં ભાનમાં ન જ આવ્યા. છેવટે કંટાળીને શેઠ ઘરે પાછા ફર્યા. તરત જ પોપટે શેઠને આવતા જોઈ અને પૂછ્યું, શેઠજી, સંતે મારા પ્રશ્નનો જવાબ આપ્યો? શેઠજીએ કહ્યું, સંત શું જવાબ આપે, સંત તો તારો પ્રશ્ન સાંભળતા જ બેભાન થઈ ગયા. શેઠનો જવાબ સાંભળીને પોપટ પણ પાંજરામાં બેહોશ થઈ ગયો અને શેઠજી તો જોઈ જ રહ્યા કે અરે રે રે, આ પોપટને પણ શું થઈ ગયું? ઘણી વાર થઈ, પરંતુ પોપટ તો હલ્યો નહીં, ચાલ્યો નહીં, એટલે શેઠને શંકા ગઈ, તે મરી તો નહીં ગયો હોય ને, તેને મારે બારે કાઢી અને તપાસવો પડશે. એમ વિચારીને શેઠે પોપટને પિંજરામાંથી બહાર કાઢ્યો. જેવો શેઠે પોપટને બહાર કાઢ્યો કે તરત જ પોપટ ઉડીને ઘરની બહાર નીકળી ગયો. વારે વાહ સંત મહાત્માજી, તમે કશું વગર બેભાન થવાનું બોલ્યા વગર નાટક કરીને પોપટના પ્રશ્નનો જવાબ આપી દીધો અને તમારો જવાબ પોપટ પણ સમજી ગયો અને મરવાનો ઢોંગ કરી અને ઉડી ગયો. આવી પોપટ જેવી આપણે પણ સમજણ શક્તિ અને બુદ્ધિ રાખવી જોઈએ. સમજ્યા ને બાળકો?